નમસ્કાર મિત્રો હું હર્ષદ ગોહિલ અને આજે હું છું મારા વતન સાવડામાં અને આજે આપણે એક એવા વિષયની વાત કરવાની છે જે જે પ્રકારની બેદરકારી ગુજરાતના કદાચ ઘણા ગામડાઓમાં જોવા મળી હશે આજે આપણે જે સરદાર સરોવર નિગમ છે કે જે નર્મદા વિભાગ છે જે કેનાલ નેટવર્કનું વહીવટ કરે છે કેનાલ નેટવર્કનું મેનેજમેન્ટ કરે છે મેન્ટેનન્સ કરે છે એ વિભાગની એક એવી બેદરકારીની વાત કરવાની છે જેના કારણે ઘણા ગામોના ઘણા ખેડૂતો મારી દૃષ્ટિએ હેરાન થતા હશે હું તમને દર્શાવીશ તો આ જે અહીંયા જે તમને ખેતર દેખાય છે આ જે અત્યારે જીરૂ કરેલું છે એ મારું પોતાનું ખેતર છે અને અમારા આ વિસ્તારમાં મિત્રો દસ વર્ષ પહેલાં નર્મદા કેનાલ અહીંથી આવી હતી દસ વર્ષથી પણ વધુ સમય પહેલાં આવી હતી આ કેનાલ તમે જોઈ શકો છો જેમાં આખી કેનાલમાં બાવળિયા ઝૂપા છે તમે કદાચ આમ જોશો તો જે તમને શેઢો દેખાય છે સામે એ પણ કેનાલનો પાળો જ છે બધી જગ્યાએ અંદર બાવળ ઉગી ગયા છે ને અહીંયા તમને સ્પષ્ટ દેખા છે કે આ કેનાલ છે અને વચ્ચે બાવળ ઉગી ગયા છે મિત્રો દસ વર્ષમાં અહીંયા હજુ સુધી પાણી આવ્યું નથી તો એનાથી આપણને ખબર પડે કે જે આ કેનાલ બની એનો હજુ સુધી નાની કેનાલ છે હજુ સુધી અમારા ગામના ખેડૂતોને આ કેનાલનો લાભ મળ્યો નથી હવે આ જે કેનાલ બનેલી છે એ અમારા પોતાના ખેતરમાં જ બનેલી છે અમારી જમીનમાં જ બનેલી છે અને અમને કાયદેસર એનું વળતર પણ નર્મદા વિભાગે આપ્યું છે પણ જે અમારા જેવા ખેડૂતોએ જે આ કેનાલ માટે જમીન આપી હતી એ પાણી માટે આપી હતી કે અહીંયા પાણી આવશે અને કેનાલના પાણીનો આપણને ભવિષ્યમાં લાભ મળશે પણ એ લાભ હજુ સુધી છેલ્લા દસ વર્ષથી અમને મળ્યો નથી અને સૌથી મોટી વસ્તુ એ છે કે આ તમને જે દેખાય છે અમારું પાંચ વીઘાનું ખેતર છે હવે અહીંયા અત્યારે તો શિયાળુ પાક છે પણ આ કેનાલ જે બની ને એના કારણે અમારે અમારું જે આ ખેતર છે એમાં પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ આથી જે પાણીનું વહેણ હતું એ આ દિશાથી આ દિશાનું હતું હવે અહીંયા અમારા બે સીઢે એકસાથે કેનાલ બની જતા જે અમારું આ ખેતર છે એમાં પાણીના નિકાલની સમસ્યા થઈ છે અને એના કારણે ચોમાસું પાકો અમે કોઈ પણ લઈએ તો એમાં પાણી ભરાઈ રહે છે અને ત્રણ વર્ષમાંથી બે વરસ ચોમાસું પાકો અમારે સદંતર નિષ્ફળ જાય છે અને એના કારણે જે અહીંયા શિયાળુ પાકો જ મુખ્યત્વે આ જમીનમાં અમે લઈ શકીએ છીએ આ એક મારું એક ખેતર છે એક નાનકડું ખેતર છે મારો એક પ્રશ્ન છે એવું નથી પણ જે આ પ્રકારની બેદરકારી છે એ કદાચ ગુજરાત ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હશે કે ભાઈ કેનાલો બની ગઈ હશે પણ હજુ સુધી એમાં દસ વર્ષનો સમય વીતવા છતાં કદાચ એમાં પાણી નહીં આવ્યું હોય તો જે આ કેનાલો બની છે મિત્રો એ આપણા નાગરિકોના જે નાગરિકો જે કર ભરે છે હું પોતે કરદાતા છું હું પણ ઇન્કમટેક્સ ભરું છું તો જે નાગરિકો જે કર ભરે છે આપણે ખેડૂતો જે ડીઝલ ખરીદીએ છીએ મિત્રો એ ડીઝલમાં લગભગ ચાલીસ ટકા જેટલી રકમ તો સરકાર લઈ જાય છે તો એ રીતે જે સરકાર પૈસા ભેગા કરે છે એ પૈસાથી પછી આ પ્રકારના કામો થાય છે જેમાં ઘણા બધા કામો સારા થાય છે પણ આવી ઘણી બધી ટૂટીઓ અંદર રહી જાય છે જેમાં ઘણી બધી વખત એક આયોજનનો અભાવ હોય છે અથવા તો ભ્રષ્ટાચાર હોય છે અથવા તો માનવીય બેદરકારી હોય છે આ ત્રણમાંથી કોઈ પણ કારણ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે પણ આ કેનાલના કારણે એક તો અમારા વિસ્તારના ખેડૂતોની જમીન ગઈ અને અત્યારે મારા જેવા ઘણા ખેડૂતો હશે કે જેમને આ કેનાલના કારણે પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ અને સૌથી મોટી વસ્તુ કે આ કેનાલમાં દસ વર્ષથી એક પણ વખત પાણી નથી આવ્યું અને કેનાલની હાલત જે છે એ તમે જોઈ શકો છો તો અહીંયા કેનાલ માટે હું માનું છું ત્યાં સુધી કેનાલની સફાઈ માટે પણ અહીંયા ઓન પેપર કદાચ ખર્ચાઓ દર્શાવાતા હોય અને એ સફાઈ કેવી થઈ છે એ તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આવા કોઈ પ્રશ્નો તમારા વિસ્તારમાં હોય તો એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટમાં જણાવજો જય કિસાન